લેડી ડોન તરીકે ઓળખીતી રાણીબાને હવે પોલીસે પકડી લીધી છે. રાણીબા ઉર્ફ વિભૂતિ પટેલ સતત છેલ્લા 4 દિવસથી ચર્ચામાં છે, કેમ કે આ લેડી ડોન ગણાવતી રાણીબાએ પોતાના ત્યાં કામે રાખેલા યુવકને પગાર ન ચૂકવ્યો અને પગાર ચૂકવ્યા વગર જ છૂટો કરી દીધો હતો અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. જો કે આ આખી ઘટનામાં લેડી ડોન ત્યારબાદ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. વિભૂતિ પટેલ જે લેડી ડોન તરીકે પોતાની જાતને ઓળખાવે છે તેના સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો છે જે જોઈને ખરેખર આશ્ચર્ય થશે. જે યુવક, જે દલિત યુવક છે, તેને ત્યાં આગળ બોલાવવામાં આવ્યો હતો અને તેને પગાર આપવાના બહાને તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. તેના સાગરીકો દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ જે પગરખું હોય તે યુવકને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં, તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા હોય તેવા શબ્દો પણ બોલવામાં આવ્યા હતા, જેને પગલે જે યુવક છે તે યુવકે મોરબીની એ ડિવિઝનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. આખિરકાર 4 દિવસ બાદ આજે લેડી ડોન રાણીબા જે છે તેને પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે, કેમ કે રાણીબા છેલ્લા 4 દિવસથી ભૂગર્ભમાં હતા. પોલીસ તેને શોધી રહી હતી અને હવે પોલીસે તેને અરેસ્ટ કરી લીધી છે અને રાણીબાને અરેસ્ટ કર્યા બાદ હવે પોલીસ આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન કરશે કે રાણીબા ક્યાં છુપાઈ હતી, કેમ યુવક સાથે આ પ્રકારનું વર્તન કર્યું. કારણ કે આ પહેલાં પણ રાણીબા ઉપર 4 ગુનાઓ રજીસ્ટર થઈ ચૂક્યા છે, એટલે 4 ગુના રજીસ્ટર થઈ ત્યાં સુધી પોલીસ પણ ક્યાં હતી તે પણ એક સવાલ છે. કારણ કે પહેલી વાર જ રાણીબાની અરેસ્ટ કરવામાં આવી છે. જોવાનું પણ દિલચસ્પ રહેશે કે રાણીબાને લઈને હવે પોલીસ કઈ કાર્યવાહી કરે છે. અલગ અલગ 4 ગુનામાં તેને અરેસ્ટ બતાડે છે, જેલ જવું પડે છે, શું થાય છે આખા મામલાની અંદર તે જોવાનું પણ દિલચસ્પ રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.